لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. بار الخلائق الأجمعين. باعث الأنبياء والمرسلين. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الهداة المهديين واللعن الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال مولانا رسول الله صلى الله عليه وآله وسلم: إن لقتل الحسين حرارة في قلوب المؤمنين لا تبرد أبدا. صلى الله عليه وسلم محمد وآل محمد. تمام تعریف ذات خداوند متعال માટે, જે આલમીનનો રબ છે, રોઝે જઝાઓ સજાનો માલિક છે. જેટલો પણ ખુદાવંદ મુતાલનો શુક્ર અદા કરીએ તેટલો ઓછો છે. તેનો લોત કરમ મુસલસલ આપણા શામિલ હાલ છે. ખુદાવંદ મુતાલનો શુક્ર અદા કરીએ કે અઝાદારીએ સૈયદુ શહદા કરવાની આપણને તૌફીક અદા કરી. ખુદાવંદ મુતાલનો શુક્ર અદા કરીએ કે ઇઝહાર મોહબ્બત અહેલે બૈતની ઇઝ મોહબ્બતનો ઇઝહાર કરવાની તૌફીક અદા કરી. અરબઈન હુસૈની ખુશનસીબ છે તે ઝાયરીન કે અરબઈનના મોકા પર, અરબઈનના દિવસે સરઝમીન મુકદ્દસ કરબલા પર મોજૂદ છે. હાલાત અને તારીખ, હિસ્ટ્રી આપણી સામે ક્લિયર છે કે જેમ જેમ સમય પસાર થતો ગયો, ઝાલિમોએ પોતાનું કારનામોને અંજામ આપતો રહ્યો. એ સમય પણ આવ્યો કે જ્યાં એકની જાનના બદલામાં એકને ઝિયારત માટે જવું પડે, કે શરીરના કોઈ જિસ્મની કુરબાની આપવી પડે અને ઝિયારત માટે જવું પડે. પરંતુ તારીખ ગવાહ છે કે ન ઝાયરીને હુસૈનમાં ઘટાડો થયો, ન તો અઝાદારે હુસૈનમાં ઘટાડો થયો. ઝાલિમ જેટલી શિદ્દતની સાથે અને જોરની સાથે પોતાનું કામને અંજામ આપતો રહ્યો, અઝાદાર હુસૈન પણ પોતાની શિદ્દત અને જોરની સાથે અઝાય હુસૈનીમાં લાગી રહ્યા. વર્ષોના વર્ષો પસાર થાય છે, ઝાયરીને હુસૈનની સંખ્યામાં વધારો થતો જાય છે. હદીસની તિલાવત કરી રસૂલ અક્રમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, ઇન્ન લકતલિલ હુસૈન હરારતન ફી કુલુબિલ મુઅમિનીન. ઇમામ હુસૈન અલૈહિસ સલામની જે શહાદત થઈ છે કરબલાની અંદર, આ શહાદત થકી
મોમિનોના દિલોમાં એક ગરમાહો છે, એક આગ છે, એક ગરમાહો છે. લાતા બ્રુદો આ બધા કે જે ક્યારે પણ ઠંડો નથી થવાનો, સમય પસાર થવાનો છે, આ ગરમાહો ઓર તપિશની સાથે આગળ વધવાનો છે, અને તે ઝાયરીન અને અઝાદારે હુસૈનની સંખ્યામાં વધારો થવાનો છે. અરબઈન એક બહેતરીન મિસાલ છે હુસૈનની અઝાદારીની. ઝાલિમ હેરાનો પરેશાન છે કે જે એક અરબઈનના મોકા પર કરોડોની સંખ્યા મોજૂદ છે, પરંતુ માહોલ કઈ રીતનો બનેલો છે ત્યાં. કરોડોની સંખ્યા છે, અગર એક ઘરમાં પણ અગર અમુક લોકો રહેતા હોય તો એ લોકોની ફિક્ર મુખ્તલિફ હોય છે, વિચાર શ્રેણી બધાની અલગ અલગ હોય છે, અને જેના કારણે નાની મોટી બહેસ થતી રહે છે. કરોડોની સંખ્યા છે, કરોડોની ફિક્ર મુખ્તલિફ છે, તરીકે કાર મુખ્તલિફ છે, કામનો તરીકો અલગ છે. અમીર છે એ જગ્યા પર ગરીબ પણ મોજૂદ છે, સિયાહ રંગ મોજૂદ છે ત્યાં સફેદ રંગ પણ મોજૂદ છે, ત્યાં બાળક મોજૂદ છે ત્યાં બુઝુર્ગ પણ મોજૂદ છે. પરંતુ કોઈ તો કહી દે કે અમને આ તકલીફ પડી, અમારો છે આની સાથે બહેસ થઈ ગઈ, અમારી આની સાથે તકલીફ પડી ગઈ. જ્યાં કરોડોની ફિક્ર મુખ્તલિફ છે, પરંતુ બધા પોતાની જિમ્મેદારી સમજીને પોતાના કામને અંજામ આપે છે, અને જિમ્મેદારી ફક્ત પૈગામે હુસૈન છે. પૈગામે હુસૈન અમારે દુનિયા સુધી પહોંચાડવો છે, અને અમારો મકસદ ફક્ત ઝિયારતે હુસૈન છે. કે જ્યાં દુનિયાની અંદર અશુરા જોઈએ કે ઝાહેરન ગમ અંદુહનો દિવસ છે, મુસીબતનો દિવસ છે, ગિરિયાહો ઝહરીનો દિવસ છે, શહાદતનો દિવસ છે, પરંતુ બકૌલ મારા ઉસ્તાદ મોહતરમ કહે છે કે જે ઝાહેરન ગમો અંદુહનો દિવસ છે, મુસીબતનો દિવસ છે, પરંતુ આશુરા હુસૈન ઇબને અલીની ફતહનો દિવસ છે, કામયાબીનો દિવસ છે. કે જ્યાં આશુરા ઇમામે હુસૈનની કામયાબીનો દિવસ છે, ત્યાં અરબઈને હુસૈન જનાબે ઝૈનબ બિન્ત અલીની કામયાબીનો દિવસ છે. જનાબે ઝૈનબની કામયાબીનો દિવસ છે, અને ઝાયરીન અઝાદારો થઈ જાય છે. વાક્યના દિલોમાં અહેલે બૈતની મોહબ્બત છે, જે ઇન્સાનને મકામે ઉબુદિયત સુધી પહોંચાડે છે, કમાલની મંઝિલ સુધી પહોંચાડે છે. અને જ્યારે મોહબ્બત અગર અહેલે બૈત તરફ આવી જાય, અગર ઇન્સાન પોતાની ઇઝહાર મોહબ્બત કરે, તો અહેલે બૈત પણ ઇઝહાર મોહબ્બતથી પાછળ નથી રહેતા, તે પણ આગળ વધે છે. ઝૈદ બિન સોહાન મૌલાએ મુતકિયાનના અસહાબ જંગે જમલ માટે છે, મૌલા તેને બોલાવે છે. જ્યારે આવે છે જંગે જમલ માટે એલાન થયું, તો ઝૈદ બિન સોહાન પણ આવ્યા. ત્યારે કે ઝૈદ બિન સોહાનનો એક બાજુ પહેલેથી કલમ થઈ ચૂક્યો છે, શહીદ થઈ ચૂક્યો છે જંગની અંદર. જ્યારે ઝૈદ આવે છે, મૌલા જોવે છે અને કહે છે, મૌલા હું તમારા પર મારી જાનને કુરબાન કરીશ, હું આ જંગમાં તમારો સાથ આપીશ. મૌલા કહે છે, તમારી જરૂરત નથી, તમે પહેલેથી કુરબાની આપી ચૂક્યા છો. મૌલા મના કરે છે, પરંતુ ઝૈદની અહેલે બૈતથી મોહબ્બત છે કે અગર ઝૈદ બેસવા ચાહે છે તો પણ નથી બેસી શકતો, કારણ કે ઝૈદના દિલમાં છે અહેલે બૈતની મોહબ્બત, અને ઝૈદ જાણે છે કે અલી એટલે હક, અલી એટલે સિરાત મુસ્તકીમ. કે ઝૈદ જાણે છે કે અમારા મૌલા છે, મારા આકા છે, અને સહી જંગની અંદર સામેલ થાય છે. જંગ થઈ અને આ જંગની અંદર એમની શહાદત થાય છે. જ્યારે શહાદત થાય છે, મૌલાએ મુત્તકિયાન તેના સરહાના પાસે જાય છે, અને સરહાના પાસે જઈને ઝૈદ માટે દુઆ કરે છે. ખુદા પાસે દુઆ કરે છે ઝૈદ માટે, અને કહે છે, યરહમુકલ્લા, ખુદાની રહેમત થાય તારા પર ઝૈદ,
દરેક શિયાને અલીની આરઝુ હોય છે કે દુનિયાથી રુખસત થાય, તેની કબ્રની અંદર મૌલાએ મુત્તકિયાન તેની ઝિયારતમાં મૌલાએ મુત્તકિયાન તેમની પાસે આવે કબ્રની અંદર. ઝેદ ખુશનસીબ છો કે તમે દુનિયાથી રુખસત થાઓ છો ત્યારે કાયનાતના અમીર તમારા સરહાના પર મોજૂદ છે, પરંતુ મૌલાએ મુત્તકિયાન દુઆ કરે છે યરહમુકલ્લા ઝેદ તારા પર ખુદાની રહેમત થાય. ઝેદ આનાથી મોટી વધારે રહેમત તારા માટે શું હોય કે તું દુનિયાથી જા છો અને આલી એ મુર્તઝા તમારા સરહાના પર મોજૂદ છે. કે આ અહેલ બૈતના સહાબો હતા કે જેની મોહબ્બત કરી હતી, અને જ્યાં મોહબ્બત કરી હતી તો અહેલ બૈતે પણ ઇઝહાર મોહબ્બત કર્યો હતો. એવા કે અરબઈને હુસૈનીના મોકા પર જોઈએ મુખ્તલિફ ફિક્ર મુખ્તલિફ રંગો મિજાજના લોકો છે, પરંતુ બસ અકીદતે મોહબ્બતને ઇઝહાર કરી રહ્યા છે. અરબઈ જનાબે ઝૈનબની કુરબાનીઓના દિવસો છે અને જૈનાબે ઝૈનબની ફતહ અને કામયાબીનો દિવસ છે. કે જે શહેઝાદીએ જે કિરદારને અંજામ આપ્યો છે અને જ્યારે કાફલાને અસીર કરીને લઈ જવામાં આવ્યો છે, કે શહેઝાદીએ કરબલાને એક નવો રૂખ આપ્યો અને એક નવો ચહેરો કરબલાનો બયાન કર્યો. ઇબ્ને ઝિયાદનો દરબાર છે, જાહેરાન ખબર છે બધાને કે કરબલાની અંદર હુસૈન અને ખાનદાન હુસૈનને શહીદ કરી દેવામાં આવ્યા, મર્દોને શહીદ કરી દેવામાં આવ્યા, ઔરતોને અસીર કરી દેવામાં આવી, અને ઝાલિમો સમજતા હતા કે અમે કામયાબ થઈ ગયા. ત્યારે ઝિયાદને ઝિયાદના દરબારની અંદર શહેઝાદીથી સવાલ થયો અને પૂછ્યું કે શહેઝાદી જોયું તમે કરબલાની અંદર શું થયું, તો શહેઝાદીએ કરબલાનો એક નવો ચહેરો બયાન કરતા કહ્યું મારાય તો ઇલ્લા કરબલામાં સિવાય ખૂબસૂરતીને અમે કઈ નથી જોયું. શહાદત ખૂબસૂરતી છે, ભૂખ પ્યાસ ખૂબસૂરતી છે, તશ્નગી ખૂબસૂરતી છે, મેદાનમાં જવું ખૂબસૂરતી છે, નહીં ખૂબસૂરતી નથી તો શહેઝાદી કયા અંદાજમાં શું બયાન કરી રહ્યા છે, આ કઈ ખૂબસૂરતી કરબલાની અંદર જોઈ. ઝાલિમો સમજતા હતા કે અમે શહીદ કરી નાખ્યા, અમે કામયાબ થઈ ગયા, પરંતુ ન શહેઝાદી છે એક આખો ચહેરાને નવો ચહેરો બયાન કરતા કહે છે બેશક ભૂખ પ્યાસ હતી, પરંતુ જે ભૂખ પ્યાસની પાછળ જે સબ્ર હતી એ સબ્ર ખૂબસૂરતી હતી. શહાદત બેશક મુસીબત હતી, પરંતુ એ શહાદત માટે મેદાનમાં જવાની જે ઇજાજત ઇમામ પાસેથી માંગવી એ ખૂબસૂરતી હતી. માને દીકરાઓથી જુદા થવું મુસીબત હતી, પરંતુ માઓ દીકરાઓને તૈયાર કરે છે મેદાનમાં જવા માટે ખૂબસૂરતી હતી. જનાબે ઝૈનબ નવી ખૂબસૂરતીઓને બયાન કરી રહ્યા છે કે અમે જોઈ રહ્યા હતા તો તમે કોઈ અલગ જોઈ રહ્યા હતા. શહાદત મુસીબત છે, પરંતુ હાલતે સજદામાં સરની કુરબાની આપવી ખૂબસૂરતી છે. ખૂબસૂરતીઓને બયાન કરી છે બેશક મેદાનમાં જવું મુસીબત છે, પરંતુ મેદાનમાં જઈને લાખોના હજારોના લશ્કરોની સામે લલકારતા રજસ પડવી, 11 વર્ષનું બાળક જે રજસ પડી છે કરબલાના મેદાનની અંદર, અમીરી હુસૈનુન વનિઅમલ અમીર, લાખોના લશ્કરની સામે અગર બાળક હોય તો બી ડરી જાય, પરંતુ આ 11 વર્ષનું બાળક કરબલાનું છે જ્યારે મેદાનમાં ગયું તો શું રજસ પડી છે, શું લશ્કરો છે, યઝીદીઓને લલકાર્યા છે અને કહ્યું કે મારો મૌલા ફકત હુસૈન છે અને શું નેકુકાર હુસૈન છે મારો મૌલા, જે રસૂલના દિલનું સુકૂન છે, જેના મા બાપ અલીઓ ફાતેમા તેના મા બાપ છે, અને રજસ ખૂબસૂરતીની સાથે રજસ પડી છે. માઓ દીકરાઓને તૈયાર કરીને ખુદ મોકલે છે મેદાનની અંદર. જનાબે ઝૈનબ છે આ ખૂબસૂરતીને બયાન કરી રહ્યા છે. આવો દરબાર યઝીદની અંદર અગર જોઈએ તો દરબારી યઝીદની અંદર શું છે, શામનો માહોલ શું હતો. માહોલ એ હતો કે જ્યારે કાફલાને શામમાં લાવવામાં આવ્યો હતો તો શામની બહાર તો કાફલાને રોકવામાં આવ્યો હતો અને તે શામને સજાવવામાં આવ્યું હતું. અને યઝીદની હુકુમત છે, યઝીદની તલવારો યઝીદની સાથે,
યઝીદ, લોકો યઝીદની સાથે. કોઈની હિંમત ન હતી કે યઝીદની ખિલાફ કોઈ બોલી શકે. પરંતુ અકર શામના દરબારની અંદર જનાબે ઝૈનબે અને ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામે જે ખુદબો આપ્યા છે, ઝાલિમના ચહેરા પર પડેલા નકાબને ઉઠાવી નાખ્યા છે. જે કોઈ યઝીદની ખિલાફ નહોતું બોલી શકતું, જે યઝીદની આંખોથી આંખો નહોતી મેળવી શકતું, એ લોકો દરબાર યઝીદની અંદર યઝીદને તે કહી રહ્યા છે, યઝીદ તે કયો કારનામો અંજામ આપી દીધો, તે કયું કામ કરી દીધું. તે તો કહ્યું હતું કે બાગીઓનો કાફલો છે, પરંતુ આ તો પોતાનો કારો રસૂલના ખાનદાનની સાથે કરાવે છે. જ્યાં યઝીદ તશ્તમાં રાખેલા મૌલાના સરની સાથે જ્યારે બેઅદબી કરે છે, શહેજાદી દરબારની અંદર ઉભા થાય છે, અસીરીની હાલતમાં છે, કેદીની હાલતમાં છે, જે હુકુમત યઝીદની છે, એ જગ્યા પર શહેજાદી ઉભા થયા છે અને યઝીદથી મુખાતિબ કરે છે. અને યઝીદથી મુખાતિબ કરી અને જે તમે કાલે અલ્હમ્દુલિલ્લાહ સાંભળ્યો ખુદબો, જનાબે શહેજાદીએ જે ખુદબો આપ્યો સાંભળ્યો તમે, શહેજાદી કહે છે હું તો તને હકીર સમજું છું, હું તો તને મારી સાથે વાત કરવા માટે પણ લાયક નથી સમજતો. યઝીદના દરબારની અંદર જે હુકુમતો યઝીદની સાથે છે, પરંતુ શહેજાદીએ જે કમાલ અંજામ આપ્યો તે યઝીદની આંખોમાં આંખો મેળવીને જવાબ દેતા થઈ. અને થઈ પછી શહેજાદીએ કહ્યું કે યઝીદ તારે જે કોઈ કામ કરવું હોય તું કરી લે, તારે જેટલી કોશિશ કરવી હોય એટલી કોશિશ કરી લે, પરંતુ લોકોના દિલોમાંથી અમારી મોહબ્બતને, આ લોકોના દિલોમાંથી અમારા ઝિક્રને તું નથી મિટાવી શકવાનો. તારે જેટલી કોશિશ કરવી હોય તેટલી કરી લે, પરંતુ લોકોના દિલોમાંથી અમારા ઝિક્રને તું ખત્મ નથી કરી શકવાનો. અરબઈન બહેતરીન તેનું ઉદાહરણ છે, જ્યાં લોકો હજારોની તાદાદમાં, લાખોની તાદાદમાં, કરોડોની તાદાદમાં ઇઝહાર મોહબ્બત અકીદતને ઇઝહાર કરી રહ્યા છે. કે જે મોકો છે કે જ્યાં જગ્યા જગ્યા પર લોકો છે એ ખિદમતને અંજામ આપી રહ્યા છે. ખુદા જેનાથી ભલાઈ કરવા ચાહે છે તેના દિલમાં હુસૈનની મોહબ્બતને નાખી દે છે, તેના દિલોમાં ઝિયારત હુસૈનનો શોખ પેદા કરી દે છે. જે બાળકોનો અંદાજ જોઈએ કરબલાની મશીમાં જે લોકો ગયા છે જોયું છે કે બાળકો છે, નાની નાની સહી પાણીની બોટલો, નાની નાની પાણીના પાઉચ લઈને ઉભા છે, એની પાસે કઈ નથી, નાના નાના બાળકોથી અત્ર લઈને ઉભા છે રસ્તા ઉપર, કે ઝાયરીન જે ચાલીને જાય છે એના હાથો પરથી અત્ર લગાડે છે. જે બુઝુર્ગો જે બૂઢાઓ છે ખુદ નથી ચાલી શકતા, તે લોકો પણ ચાલે છે અને તે લોકો લોકોની ખિદમતને પણ અંજામ આપે છે. તે લોકોના ઘર રસ્તામાં આવે છે, તે લોકોએ પોતાના ઘરને ખોલી દીધું છે. કઈ નહીં, અમારી પાસે કઈ નથી, ફક્ત અમારું ઘર છે, અમારા ઘરની અંદર અગર આરામ કરો છે તો થોડો સમય આરામ કરી લે, કઈ નથી તો ખજૂર ખાલી રાખી દેશે અને કહે છે કે ઝાયરીનની ખિદમતને અંજામ આપી. વાકિયન કરબલા એક બહેતરીન અને જીવતું જીવતું અગર જાગતું કહું તો એક મોજીઝો છે, કે જ્યાં લોકોની તાદાદ છે એ કરબલામાં જાય છે, પરંતુ આ શહેજાદીનો કિરદાર હતો, શહેજાદીની જે ઝહેમતો હતી એ ઝહેમતોનું નતીજો એનું પરિણામ છે. કે જ્યાં લોકો લાખોની ને તાદાદમાં, હજારો કરોડોની તાદાદમાં ઝાયરીન પહોંચે છે, પરંતુ જે શહેજાદીઓએ જે મુસીબતનો સામનો કર્યો છે આસાન નહોતું શહેજાદી માટે. જે શહેજાદીની અગર કહું તો જે શહેજાદીની પરછાય પણ સૂરજે નહોતી જોઈ, એ શહેજાદીને દર બદર ફેરવવામાં આવ્યા. જે રાતની તારીખીમાં બહાર નીકળે ઘરોની, એ શહેજાદીને રોજે રોશનમાં એક દરથી બીજા દર ફેરવવામાં આવ્યા.
અગિયાર મોહર્રમે જયારે કાફલાને અસીર કરી લીધો, શહેજાદીઓને સરો પરથી ચાદરો છીનવી લીધી અને કાફલો રવાના થયો. મુદ્દત પસાર કરીને જયારે ખબર આવી કે કેદખાનામાં ઇમામ સૈયદ સજ્જાદને કહેવામાં આવ્યું, અમે તમને રહા કરી આપી, કહે છે હું મારી ફૂફી અમ્માથી મશવરો કરી લઉં. અને જેવી રીતના મારી ફૂફી અમ્મા કહે, ઇમામ સૈયદ સજ્જાદ આવે છે ને કહે છે ફૂફી અમ્મા અમને રિહાઈ મળી ગઈ છે, અમને આઝાદ કરવામાં આવે છે, અમને આપણા ઘરે જવાનું કહે છે, પરંતુ અહીંયા રૂકીને કહું છું ઘરની તમન્ના જે શહેજાદીને હતી એ તો કેદખાનાની અંદર દુનિયાથી રુખસત થઈ ગઈ છે. જેને ઘરે જવાની તમન્ના હતી શહેજાદીનો કેદખાનાની અંદર શહીદ થઈ ગઈ છે, દુનિયાથી રુખસત થઈ. આ શહેજાદીઓના કાફલાને ઘરે જવાની તમન્ના, ઘરે જવાની તમન્ના તો એ લોકોને હોય છે કે જેના ઘરવાળાઓ મોજૂદ હોય, કે જેના ઘરવાળાઓ તેને સબ્રથી ઇંતજાર કરી રહ્યા હોય. પરંતુ આ કાફલો છે કે જે પોતાના ખાનદાનને કરબલાની સરજમીન પર લૂંટાવી આવ્યો છે, કરબલાની સરજમીન પર લૂંટાવી આવ્યો છે. લો અઝાદારો, શહેજાદીઓને રિહાઈ મળી અને શરત રાખીને અમુક શરતોની સાથે કે એક મકાન ખાલી કરવામાં આવે. જ્યારથી અમારા હુસૈન શહીદ થયો છે, આ બહેન પોતાના ભાઈ પર રડી નથી શકી, આ બહેન પોતાના ભાઈ પર રડવા ચાહે છે. લો અઝાદારો, એક મકાન તૈયાર થયું, શહેજાદીઓને આવ્યા, એકબીજાનો પુરસો આપ્યો, તબરુકાત આવવા લાગ્યા, એક ચાદર આવી, હવે એક નાની એવી ચાદર આવી, અરે ચાદર આવી, લોકો એસે લોકો કેદખાનાનો રૂખ એ સકીના તારી ચાદર આવી ચૂકી છે. અજરોકુમ અલ્લાહ, દાદારો કાફલો રવાના થાય છે અને હવે કાફલો સરજમીને કરબલા પર પહોંચે છે. અને જ્યારે સરજમીને કરબલા પર પહોંચે છે, ઇમામનો પહેરો જાહેર જાબિર મોજૂદ છે પોતાના ગુલામ અતિયાની સાથે. એ જાબિર આવે છે અને ફરાતમાં ગુસ્લ કરે છે અને જાબિર કહે છે એ અતિયા મને હુસૈનની કબર પર લઈ જા. જ્યારે અતિયા ગુલામ મૌલાને કબર પાસે લઈ જાય છે, જાબિર આવાજ આપે છે ત્રણ વખત યા હુસૈન ની સદા આપે છે. પરંતુ જયારે કોઈ જવાબ નથી આવતો તો જાબિર કહે છે શું એક દોસ્ત બીજા દોસ્ત ને જવાબ ના આપે, પરંતુ એટલામાં રસૂલ ની વાત યાદ આવી ગઈ. એ જાબિર, એક સમય આવશે કે જયારે હુસૈન ના સરો જિસ્મ માં જુદાઈ કરી દેવામાં આવશે, તેના જિસ્મ પર ઘોડાઓ દોડાવામાં. એટલું યાદ આવું હતું કે જાબિર ઘસ ખાય છે, બેહોશ થાય છે. તું જાબિર ની ખિદમત માં અર્થ કરવા ચાહું છું, એ જાબિર કબર પાસે બેઠા છો, રસૂલ ની વાત યાદ આવી અને તમે બેહોશ થઈ ગયા. સલામ સાનિયે ઝહરા પર જે એક દિવસ માં 72 જનાઝાઓ જોયા, ક્યારેક અબ્બાસ ના બાજુઓ ને જોયા, ક્યારેક ઓના મોહમ્મદ ના લાશા ને જોયા, ક્યારેક અલી અકબર ના છિંદાયેલા કલેજા ને જોયું, ક્યારેક કાસિમ ના લાશાના ટુકડા ને જોયા. એટલું જ નહીં એ જાબિર, આ હુસૈન શરીકતુલ હુસૈન છે કે જે જોઈ રહી હતી હુસૈન ના સરો જિસ્મ માં જુદાઈ થઈ રહી છે. અજરોકુમ અલ્લાહ, દાદારો કાફલો હવે પહોંચી ચુક્યો છે કરબલામાં. ઇમામ સૈયદ સજ્જાદ અને જાબિર ની મુલાકાત થાય છે. જાબિર ઇમામ ની ખિદમત માં તસલિયત તાઝિયત પેશ કરે છે. અને જયારે હવે ઇમામ ની ખિદમત માં કોઈ ચાહવા વાળા ની મુલાકાત થાય છે, ખૂબ ગિરિયાઓ જારી થાય છે. પછી કહે છે એ જાબિર, આવના વલ્લા એ ગોતેલ, એ જાબિર ખુદા ની કસમ એ જ જગ્યા છે કે જ્યાં અમારા ઘરના મર્દો ને કત્લ કરી દેવામાં આવ્યા. એ જાબિર આ એ જગ્યા છે કે જ્યાં અમારી ઘરની ઓરતો ને અસીર બનાવી લેવામાં આવી. એ જાબિર આ એ જગ્યા છે કે જ્યાં અમારા બચ્ચાઓને નહેર કરી દેવામાં આવી. એ જાબિર આ એ જગ્યા છે કે જ્યાં અમારા ખેમાઓમાં આગ લગાવી દેવામાં આવી.
શહેજાદી ભાઈ ની કબર પાસે આવે છે અને કહે છે, ભાઈ ઝૈનબ આવી ચૂકી છે, તમાચાઓ ખાઈ ને ઝૈનબ આવી ચૂકી છે, સાઝિયાના ખાઈ ને ઝૈનબ આવી ચૂકી છે, દરબદર જઈને આવી ચૂકી છે. શહેજાદી, અરે ના મહેરમો અને શરાબીઓ ના દરબારમાં જઈને એ હુસૈન માફ કરી દેજો, તમારી અમાનત ને જિંદાન ના કેદખાના માં છોડી આવી ચૂકી છે. ઇન્ના લિલ્લાહ વઈન્ના ઇલૈહિ રાજિઊન.